भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष सी आर पाटिले सहाय असरग्रस्तो सुधी पहुंचे ते माटे तमाम जिल्लाओमां अपील करी छे। 100 ग्राम चा छे, 1 किलो तेल छे, 1 किलो दाळ छे, माचिसનો બોક્સ છે, મીઠું છે, મસાલો છે, આ પ્રકારના પેકેટ અમને આજે જ બનાવવાનો ઓર્ડર આપી દીધો છે। પણ કદાચ સુરત જેવા શહેરમાં પણ બધાને કામે નગર છો તો 3,000 થી વધારે પેકેટ ઢોળતા નહીં વધે। નવસારીમાં પણ એ શરૂ થઈ ગયું છે, એટલે બરોડા છે કે બાકીના શહેરોમાં કે અમદાવાદમાં પણ આપણે એ પેકેટો બનાવીને તાત્કાલિક જ્યાં જરૂર હશે ત્યાં, એ ડાંગમાં હોઈ શકે, છોટા ઉદેપુરમાં હોઈ શકે કે અન્ય કોઈ જગ્યાએ, તમે તાકીદે ત્યાં પહોંચ્યા તો દરેક જિલ્લાના પ્રમુખો, તમે એમપી એમએલએ સાથે મહામંત્રીઓ સાથે સંકલન કરીને તમારા જિલ્લાની જરૂરિયાત શું છે, કેટલી છે, એની માહિતી પણ તમે સાંજ સુધી મોકલો, એટલે તરત જ આપણે પાર્ટીમાંથી પણ યાની મદદ કરવાની હશે તો કરવાની ચાલુ કરી દઈએ। આપણે કોઈની પણ રાહ જોવાની જરૂર નથી કે આપણે જરૂરિયાતમંદ લોકોને જ્યાં જરૂર છે, કોઈ પાણીમાં ફસાયો હોય તો સરકારી તંત્રનો સાથે મદદ મેળવીને અમને બચાવવાનો પ્રયત્ન કરો, સ્થળાંતર કરવાની જરૂર હોય તો એ કરાવો, તાકીદે રસોડો ચાલુ કરીને જ્યાં સ્થળાંતર થયું હોય ત્યાં એ જવાની વ્યવસ્થા પણ કરવી। કલેક્ટરશ્રી અને સરકાર એ તો પ્રયત્ન કરશે જ કરશે, પરંતુ એમાં થોડી પણ વાર લાગતી હોય તો આપણે પણ તરત જ આપણું આ કાર્ય શરૂ કરી દેવું જોઈએ। પહેલા તબક્કાની અંદર તો સાથે તમારી ગાડીઓમાં થોડો સૂકો નાસ્તો, દૂધની કોથળીઓ, થોડો કંઈક ને કંઈક સુખડી જેવી સ્વીટ કે જે કદાચ 2-3 દિવસ પણ રાખી શકાય, આવી વસ્તુઓના પેકેટ પણ તમારી ગાડીઓમાં રાખો અને જ્યાં નાની મોટી મદદની જરૂર છે ત્યાં તરત જ મદદ પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ। દૂધ નાના બાળકો માટે અત્યંત આવશ્યક છે, એટલે દૂધ તો લોકલ જ તમે વ્યવસ્થા કરીને તમે ત્યાં તરત એમને બિસ્કિટ સાથે, એટલે છોકરાઓ જે નાના બાળકો છે એમને તો મળી જાય। ચોખા આપણે એટલા માટે કરીએ છીએ કે ચોખા હશે તો તરત એ રાંધી શકશે, અને લોટ એટલા માટે કરીને દળાવવાની કોઈ શક્યતા નથી, તો ત્યારે આ બધી વ્યવસ્થા એ આપણે શરૂ કરી દીધી।